દીવ ફેરી બોટ મિત્ર મંડળ બંદર ચોક દ્વારા 32 વર્ષથી ગણેશજીની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે. દર વર્ષે ગણપતિ બાપાના પ્રાગટ્યમાં સંતવાણી ભજનનું પણ આયોજન કરવામાં આવે છે. દીવના બંદર ચોક ખાતે છેલ્લા 32 વર્ષથી ફેરી બોટ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે મંડળના પ્રમુખ રમણીકભાઈ ભીખા સોલંકીના નેતૃત્વમાં વિધિપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ પ્રસંગે મંડળના યુવકો દ્વારા ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવે છે. અહીં દર વર્ષે દીવ બંદર ચોકના પ્રાંગણમાં દંતકથાઓ તેમજ પૌરાણિક કથાના પાત્રો સાથે ગણપતિ બાપાનો સાજ શણગાર કરવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ સુદામાના પગ ધોતા હોય તે થીમના લોકોને દર્શન કરવા મળ્યું હતું. દર વર્ષે દીવના સ્થાનિક કલાકાર મનસુખ ગઢવી, ચંપકભાઈ તેમજ જય માતાજી ગ્રુપ ગોગલાના બારિયા ભરતભાઈ અને બારિયા રાજેશભાઈના નેતૃત્વમાં સંતવાણી ભજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો ભક્તિલીન થઈ બાપાના ગુંડલાઓ ગાય છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે અહીં દીવના સ્થાનિકોની સાથે સાથે પર્યટકો પણ બાપાના દર્શન અને પ્રસાદનો લાવો લે છે. દર વર્ષે ફરી બોટ મિત્ર મંડળના પ્રમુખ રમણીકભાઈ ભીખા સોલંકી અને મંડળના યુવકો દ્વારા 10 દિવસ બાપાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી છે. અને 11મા દિવસે એટલે કે આનંદ ચૌદસના દિવસે બાપાની ધામધૂમપૂર્વક વિસર્જન યાત્રા કાઢે ગ્રામજનોને બાપાના દર્શનનો લાવો આપવામાં આવે છે. અને ગુલાલમાં રંગાઈ નાચતા ઝૂમતા આવતા વર્ષે જલ્દી આવવાની મંગલ કામના સાથે બાપાનું વિસર્જન કરવામાં આવે છે. મીનાક્ષી ગઢવી, ZSTV દિવસ.